નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ અને વિષય ગુજરાતીના દ્વિતીય પરીક્ષાના કુલ ગુણ પચાસના મોસ્ટ પ્રશ્નપત્રનો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જોવાના છીએ તેનો સમયગાળો તમને લખવા માટે બે કલાકનો મળશે વિદ્યાર્થી મિત્રો તમારું ટાઈમ ટેબલ પણ આવી ગયું છે અને તમે જોઈ પણ લીધું હશે આપણે વાત કરીશું વિભાગ એ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે વનમાં ચાંદલીઓ ઉગીઓ કૃતિનો સાહિત્ય પ્રકાર કયો છે તો સાચો જવાબ આવે છે એ લોકગીત છે ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યની અંદર ઉત્તર આપો વિશ્યાએ ચંદ્રહાસની અગરખાની કેળ કસ પાસે શું જોયું તો વિશ્યાએ ચંદ્રહાસની અગરખાની કેળ પાસે કસ પાસે પત્ર બાંધેલો જોયો ગાયના આંચળોમાં કોણ મુખ નાખે છે તો ગાયના આંચળોમાં તેનું વાછરડું તેનું મુખ એટલે કે મોઢું નાખે છે નીચે આપેલા પ્રશ્નોના વાક્યની અંદર જવાબ આપવાનો છે નાયકના આતિથ્ય માટે નાયિકા સી સી વિનંતી કરે છે તો નાયકના આતિથ્ય માટે નાયકા સામાન્ય દિનચર્યાને આવરી લેતી બધી જ ક્રિયા કરવા માટે એક પછી એક વિનંતી કરે છે જેવી કે દાંતણ કરવાની નાવણ કરવાની દૂધડા પીવાની મુખવાસ લેવાની પોઢણ કરવાની વગેરે વિનંતી કરે છે નાયકના આતિથ્ય માટે નાયિકા સૌ પ્રથમ તો તેને રોકાઈ જવાની પણ વિનંતી કરે છે નાયક જણાવે છે કે તેના મિત્ર પાસે તેથી તે રોકાઈ નહીં શકે પોતાની પ્રિયત્માના મિલનની ઘડીઓ પૂર્ણ ન થાય તેવા સતત વિચારોમાં વ્યસ્ત નાયિકા નાયકને નાને અવગણીને વિનંતી ઉપર વિનંતી કરે છે દાંતણ કરવાની તે પછી નાવણ કરવાની નાઈને દૂધડા પીવાની ગામડા ગામના સવાર સાંજના દૂધના ભોજન હોય તેથી આ વિનંતીના ભાવમાં સવાર સાંજના સંપૂર્ણ ભોજનની અને ભોજન પછી મુખવાસ અને દિવસના અંતે પોઢણની રાત્રિ રોકાણની વિનંતી નાયિકા કરે છે દરેક વિનંતીનો એક જ ઉત્તર નાયક આપે છે કે મિત્ર સાથે છે તેથી રોકાવાશે નહીં દાંતણ નાવણ ભોજન પણ થઈ શકશે નહીં તેથી જ રીતે મુખવાસ અને પોઠણ માટે તે ના પાડે છે અને દરેક વિનંતીનો અસ્વીકાર કરતા નાયક મનને મક્કમ અને દિલને સ્થિર રાખે છે મિત્રો નાયકા પણ બધી જ વિનંતીઓનો પ્રિયતમ અસ્વીકાર કરે છે તેમ છતાં જરાય અણગમો કે ગુસ્સો કે તિરસ્કાર અથવા તો નકારાત્મક ભાવ લાવ્યા વગર પ્રેમ ભાવને કાયમ માટે રાખે છે સાચા અને સરળ આતિથ્ય સત્કારના ભાવને નાયિકા સહજપણે રજૂ કરે છે અને પ્રિયતમ સાથેની મિલન નિશાણોને પૂરેપૂરી જીવી લે છે નકારાત્મક ભાવ ક્યાંય નથી આવતો અને પ્રિયતમને મજબૂરીને પ્રિયતમના મિત્ર પ્રેમને નાયિકા સમજી શકે છે વધારે આગ્રહી કરીને જીદ કરીને અને ગુસ્સો કરીને પ્રિય તમને વધારે મૂંઝવણપરી પરિસ્થિતિમાં મૂકવાની જગ્યાએ પોતે સરળતાથી ને સહજતાથી પ્રિયતમાનો મિત્ર પ્રેમને માન આપે છે અને પ્રિય મને તેના મિત્રની સાથે જવા રજા આપે છે ત્યાર પછી આઠ દસ વાક્યની અંદર તમારે પ્રશ્નોનો જવાબ આપવાનો છે અને નાવિકનું ભક્ત હૃદય તમારે તમારા શબ્દોની અંદર સમજાવવાનો છે જેનો અભ્યાસ તમે અહીંથી કરી શકશો ત્યારબાદ વાત કરીશું વિભાગ બી સાચો વિકલ્પ નાના ભાઈએ ગિરીશ માટે કયો તોફાન સૂચ્યું તો સાચો જવાબ છે ડી તેની બાબરીમાં રાત્રે કાતર ચલાવવી એક વાક્યની અંદર જવાબ આપો ગુલમોહરના થડ ઉપર કાન માંડતા શું સંભળાય છે તો ગુલમોહરના થડ ઉપર કાન માંડતા ઉનાળો સંભળાય છે લેખક શૈશવને પતંગિયાની સાથે કેમ સરખાવે છે તો પતંગિયું જેમ ફૂલ ઉપર બેસીને શણવારમાં ઉડી જાય છે તેમ શૈશવ કાળ લેખકને ક્ષણિક લાગે છે તેથી લેખક શૈશવને પતંગિયાની સાથે સરખાવે છે નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યની અંદર જવાબ આપો જયશંકરની સુંદરીની શોધ ક્યારે પૂર્ણ થઈ તો વિદ્યાર્થી મિત્રો જયશંકરની સુંદરીની શોધ માટે સરસ્વતીચંદ્ર નવલકથા સાત વાર વાંચ્યા પછી પણ એ નવલકથાના કામણ સોમોહનમાંથી મુક્ત થઈ શકતા નથી અને નવલકથાના વાંચનથી લેખકના મનમાં થવા લાગી ખાસ કરીને તેના અને અલગ દેવી મેના રાણીએ તેમના મન પર ખાસ અસર ઉપજાવી ગુજરાતની જે નારીની શોધમાં લેખક હતા તેના દર્શન તેમને સરસ્વતી ચંદ્ર નવલકથામાં થવા લાગ્યા અને તે અલૌકિક સૃષ્ટિના વિહરવા લાગ્યા તેમને સમજાઈ ગયું કે સુંદરીની શોધમાં હું છું એ નવલકથાના પાને પાને આલેખાયેલી છે અને તેના માટે અભ્યાસની નવી રીત અને હૃદયના ભાવ સાથે મારો ભાવોનો કરતો હતો અને આ સાથે જયશંકરની સુંદરીની શોધ પૂર્ણ થઈ ઝીણા ભરવાડનું પાત્ર લેખન આઠથી દસ વાક્યની અંદર કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જેનો આપણે કહીએ તે વિગતવાર મેં અહીં જવાબ આપ્યો છે આ પ્રકારે તમે પણ પરીક્ષાની અંદર જવાબ લખી શકશો વિભાગ સી કૌંસમાં દર્શાવ્યા મુજબ વાક્યનો પ્રકાર જણાવવાનો રહેશે ન બોલ્યાના નવ ગુણ તો નિશ્ચિત વાક્ય છે કૌંસમાં દર્શાવ્યા મુજબ વાક્યને પરિવર્તન કરો વિધાન વાક્ય બનાવવાનું છે અહીં કાંઈ તમારી મરિયમનું નામ નહોતી રાખ્યું છે તો અહીં તમારી મરિયમનું નામ નહોતી રાખ્યું છે નિષેદ વાક્ય બનાવો સરિતાના જલ કૃષ્ણ જરા થયા તો સરિતાના જલ કૃષ્ણ જરાય ન થયા સમાનાર્થી શબ્દની જોડ તો અવાજ રવ તો નિનાદ નજર દ્રષ્ટિને મીઠ વાળ કેશને મોવાળા સફેદ સ્વેચ અને ધવલ વેદના પીડાને અને દર્દ નીચેના વાક્યની અંદર રેખાંકિત શબ્દના સ્થાને તેના વિરોધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખો સરોવર ભર્યું છે નિર્મળ નિરે તો સરોવર ભર્યું નહોતું મિલન નિરે ખરો સવાલ દ્રષ્ટિનો છે તો ખરો જવાબ દ્રષ્ટિનો નથી નીચે આપેલા શબ્દ માટે યોગ્ય શબ્દ સમૂહ લખો ભય ઉત્પન્ન કરનારો તો ભયાદ જેમનો કોઈ શત્રુ નથી એવો તો અજાત શત્રુ નીચેના તળપદા શબ્દના શિષ્ટ રૂપ આપો નાવલિયા તો નાવણ અથવા સ્નાન સાંભલી તો સાંભળેલી નીચેના વાક્યમાંથી સજ્જક શ્રુતિને લખો આપણા આયોજનની કોઈને ખબર પડશે તો તોફાનમાં મજા નહીં રહે જો ને તો ને લોચને વિલસે વળી તો ચંદ્રનો માધુર્ય શું તો જુઓને તો જેમાં મિત્રો જો છે એ શાઇલેન્ડ છે નીચે આપેલા અનેક આર્થી શબ્દનો અર્થ ભી લખો પાર તો પાર એટલે અંત અથવા છેડો અને પાર તો તળાવ કે સરોવરની આડ તરણી અને તરુણી તરણી એટલે નૌકા અથવા હોડી અને તરુણી એટલે યુવાન સ્ત્રી વિરામ ચિહ્નોનો ઉપયોગ કરીને ફરીથી લખો સાથ સહુ કે નાવે બેસો અલ્પ વિરામ નહીં બેસારું રામ પૂર્ણ વિરામ વિભાગ ડી સરસ મજાની કાવ્ય આપી છે છળકતું તળાવ એમ છલકાઈ ટહુકો તો મિત્રો એનો તમારે અભ્યાસ કરી અને અહીં નીચે આપેલા ચાર પ્રશ્નોના જવાબ તમારે લખવાનો છે જેના જવાબ આ પ્રકારે આવે છે જે ચારે ચારના તમે જવાબ જોઈ શકો છો ત્યાર પછી વિદ્યા મેળવવાનો અધિકાર વિશેનો રવિન્દ્રનાથ ટાગોરનો સરસ મજાનો ફકરો છે અને એના પણ ચાર પ્રશ્નો પૂછાયેલા છે અને તમારે તેનો જવાબ આપવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો એના પણ જવાબો આ પ્રકારે આવે છે તમારી શાળાની અંદર ઉજવાયેલા ગુરુ પૂર્ણિમા ઉત્સવ વિશે સો શબ્દોની અંદર અહેવાલ લખવાનો છે જેના પાંચ ગુણ રહેશે અને વિદ્યાર્થી મિત્રો તમારે અહેવાલ સૌ પ્રયત્ને લખવાનો રહેશે ત્યાર પછી વિચાર વિસ્તારની વાત કરીએ તો સમયના વેરથી વેર ટળે ના પાપ પાપથી ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન

પુસ્તક અમારા મિત્રો આવા ઘણા બધા અથવા તો વિકસિત ભારત વગેરે મિત્રો નિબંધ પૂછાઈ શકે છે તો તમારે નિબંધ જે છે તે મુદ્દા ઉપર આપેલા હોય છે મુદ્દાના ઉપયોગ કરી અને લખવાના રહેશે તો સંપૂર્ણ આપણે અહીં પેપરનો જે સોલ્યુશન છે એ વિદ્યાર્થી મિત્રો પૂર્ણ થાય છે જો તમને આ સોલ્યુશન ગમે છે તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરજો અને મિત્રો બીજા વિષયના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો